આપણે બિલકુલ ડરવાનું નહીં. જેવું આપણી સાથે કોઈ છેડછાડ કરે કે તરત જ
આપણી આસપાસમાં આપણે જેની પણ ટ્રસ્ટ હોય એ વ્યક્તિને કે આપણી બહેનપણીને કે માતાને કે શિક્ષિકાને જે કોઈ મળે પહેલું એને તાત્કાલિક ધોરણે જરા પણ વિલંબ વગર ઇન્ફોર્મ કરવાના કે ફલાણા પુરુષે આ ભાઈએ કે આ અંકલે મને આ રીતે છેડછાડ કરી છે. અને તરત જ આજનો સમાજ હવે એટલો જાગૃત છે કે તરત એની સામે પગલાં લેવાય. તો આપ પણ મનથી આજે તૈયાર થઈ જાઓ. વિશ્વ મહિલા દિવસે આપ સૌ મનમાં સંકલ્પ કરો કે મારી સાથે કે મારી આસપાસમાં કે મારા ઓળખાણ પીછાણમાં કોઈની સાથે દુષ્કર્મ થાય કે એનો પ્રયત્ન પણ થાય એ પણ ગુનો છે. તમને તમારે જણાવી દઉં કે આજે તમારી ઈચ્છા વગર કોઈ પણ પુરુષ તમે નહીં ઈચ્છતા હો અને આવીને તમારો હાથ પણ પકડે તો એ પણ ગુનો છે. કોઈ પણ પુરુષ દુરુપયોગો તમારી સામે ખરાબ કરનારના ચેંચાળા કરે તો એ પણ ગુનો છે. એને પણ પોલીસ પકડી શકે છે. તમને હાથ લગાડ્યા વગર પણ જો તમારી સાથે ચેંચાળા કરે, તમારી સામે અપશબ્દ બોલે, તમારી સામે ખરાબ પ્રકારની હરકતો કરે તો એ પણ દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયત્નમાં આવે છે અને એ પણ ગુનો બને છે. તમે એને માટે પણ પોલીસને ફરિયાદ કરી શકો છો. તમે તમારા સંચાલકને જણાવી શકો છો, તમારા વડીલોને જણાવી શકો છો અને એની સામે કાયદાકીય તમામ કાર્યવાહીઓ થઈ શકે છે. આ તમારા હકો અંગે તમે જાગૃત થઈ જાઓ અને આથી સંકલ્પ કરો કે અમારો ઓળખાણ પીછામાં કોઈ પણ સાધા બને તો જરા પણ ગભરાયા વગર એને અમે મેન્ટલ સપોર્ટ કરીશું. એને કહીશું કે તું ગભરાની અમે તારી સાથે છીએ, આપણો આખો સમાજ તમારી સાથે છે અને તમે તાત્કાલિક જઈને એની જે પણ કાર્યવાહી થવાની હોય તે તમે કરો તો તમારું પણ સમાજમાં આજે કાયદો એવો છે કે જે વ્યક્તિ ફરિયાદ કરે છે એને એનું નામ જાહેર નથી કરવાનું. આજે એક છોકરી સાથે કોઈ પુરુષ ખરાબ કામ કરે તો પુરુષનું નામ જાહેર થાય છે પણ એ છોકરીનું નામ જાહેર નથી થતું. એટલે આપણે કરવાનું નથી, આપણું નામ કોઈ દિવસ કોઈ જાહેર કરવાનું નથી. એ જાહેર કરવું એ પણ ગુનો છે. એમાં એનું નામ તો કોઈ છાપામાં છપાઈ જાય કે કોઈ ચેનલમાં બતાવાઈ જાય તો એ પણ ગુનો બને છે. એટલે આપણે ડરવાનું નથી, આપણું નામ કોઈ ક્યાંય જાહેર કરવાનું નથી. તો આપણે આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે બીજા કોઈ વડીલને ધ્યાનમાં લાવવાનો અને એની સામે વડીલ કાર્યવાહી કરે એને માટે આપણે મનથી તૈયાર થવાનું. તો આજે આપણે આટલો સંકલ્પ કરીએ. ફરી એકવાર અહીંયા ઉપસ્થિત નથી પરંતુ મારા પરમ મિત્ર તનુભાઈ ટેલર કે જે સતત આ પ્રવૃત્તિઓ કરતા જ રહે છે અને આખા શહેરમાં એક રોલ મોડેલ બની ગયા છે. સુરત શહેરના પદ્મશ્રી જેઓ છે, સુરત શહેર સૌભાગ્યશાળી છે કે કરુભાઈ ટેલર, ત્યાર પછી મથુરભાઈ સવાણી અને હમણાં આપણા એક શ્રી ગરજિયા, આપણા એક બહુ વડીલ અંકલ હાસ્યના હાસ્ય નાટકોના પારસી રંગભૂમિના વિધાન બાદશાહ. તો આપણે ત્રણ ત્રણ પદ્મશ્રી છે આપણા શહેરમાં. એમાં એ કરુભાઈ ટેલરની આવી સુંદર સંસ્થામાં આજે મને મહિલા દિવસ જેવા પવિત્ર દિવસે ઉપસ્થિત રહેવાની તક મળી. કરુભાઈ નથી પરંતુ મારો સંદેશ એમને અવશ્ય પહોંચાડજો તે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. ફરી પાછા કોઈક કાર્યક્રમમાં મળીશું ત્યારે કરુભાઈને મોડાપુર મળવાનો અવસર થશે. ત્યાં સુધી આ તમામ અહીંયા ઉપસ્થિત સંચાલકશ્રીઓને, નેહાભાઈ અને એમની સંસ્થા કે જે ખૂબ સુંદર કામગીરી કરે છે છેલ્લા કેટલાય વર્ષોથી, એ અને નિબંધજી સતત આખા દેશમાં દોડી દોડીને કામ કરે છે આ જ કામ માટે, વર્લ્ડ એડ્સ માટે અને દુષ્કર્મની જાગૃતિ માટે એમણે સુરત શહેરથી માંડીને આખા રાજ્યમાં કાર્યક્રમો કર્યા છે. વચ્ચે અમે સ્વચ્છતા અભિયાનમાં પણ ખૂબ સુંદર કામગીરી કરી. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ના મહાનુભાવોએ એના હસ્તે એમનું સન્માન થયું છે. તો એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સૌ બહેનોને આટલું શાંતિથી આ મારી થોડી વાતો સાંભળવા માટે આપ સૌ એમને પ્રેરણા પ્રેરિત કર્યો. આપ સૌ મને આભાર. થેન્ક યુ. આજે સરસ મજાની ટ્રોફી છે આપણને ટી કુશાલભાઈ જ્વેલર્સ તરફથી આપવા.
સંપત્તિઓ સમાપ્ત થઈ જાય. સાંભળો છો બધા, તમને ખબર હોય તો આજકાલ બધા છોકરાઓ મોબાઈલ બહુ વાપરે છે, પછી મોબાઈલમાં શું કરે છે ને, એના પર મેં શેર કર્યો છે. એવું શું કામ કરે છે ખબર છે? અમારા જેવા બધા વાલીઓ છે ને, એ બધા પોતાના કામકાજમાં બેસતા, એ છોકરાઓ પછી પોતાનું કામ શોધી કાઢે. તો બે પંક્તિ તમને સંભળાવીને તમારી રજા લાગશે કે વડીલો વડીલો બિઝી રહ્યા દાલ રોટી સબ્જીમાં. અમે બધા શું કરીએ? તો કે નોકરી ધંધા કરીએ, દાળ ચાવલ સાથે ખાવાનું શું, તો આપણે પૈસા કમાવા પડે, એટલે બધા કમાવામાં બિઝી થઈ ગયા. કે વડીલો બિઝી રહ્યા દાલ રોટી સબ્જીમાં ને વેડ ફાઈ ગયા છોકરાઓ પબજીમાં. તો આપણે પણ બહુ પબજી પબજીમાં પડવાનું નહીં, બરાબર? મોબાઈલ જોઈને રાખો, પણ કામકાજ જેટલી જ વાત કરવાની, બહુ પબજી પબજીમાં જતા નહીં. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. અત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખૂબ જ સરસ કાર્યક્રમમાં ઉપસ્થિત મુકુલભાઈ ચોક્સી સાહેબ ટ્રસ્ટ એમને વિદાય લીધી. મારું એક સપનું હતું કે મને પણ આ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ તનુભાઈ જે ટેલર સાહેબ છે એમને મળવાનો મોકો મળે. આજે કદાચ મને સવારથી નથી પૂછ્યું કે મને મળવાનો મોકો મળશે, પણ કંઈ વાંધો નહીં, બીજી એક વખત આવીશ. એમના બદલામાં ઉપસ્થિત એમનું સંચાલનગણ રચનાબેન અને મારી વાલી બહેનો દીકરીઓ, આજે હું એક ગાયનેકોલોજીસ્ટ તરીકે તમને એક જણાવવા માગીશ કે જ્યારે પણ ગુડ ટચ બેડ ટચ અથવા જ્યારે પણ કંઈ દુષ્કર્મ થાય છે અથવા ક્યારેક સંમતિથી પણ થાય છે ત્યારે કેટલીક વસ્તુઓને આપણે ખાસ સ્ત્રી તરીકે ધ્યાનમાં લેવાનું હોય છે. આપ સૌને ખ્યાલ જ હશે કે જ્યારે સંમતિ વગર અથવા સંમતિ સાથે પણ જ્યારે સંબંધો બાંધવામાં આવે છે ત્યારે સર્વપ્રથમ જે જોખમ રહેલું હોય છે એ પ્રેગ્નન્સીનું રહેલું હોય છે. તો એના માટેની મેડિસિન બધા લોકોને ખ્યાલ હોય છે, પણ એમની જોડે જોડે પણ જીવલેણ બીમારી જેવી કે એચઆઈવી એડ્સ, ગોનોરિયા, સિફિલિસ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી જેવું ઇન્ફેક્શન થવાના પણ ખાસ ચાન્સ રહેલા હોય છે. તો આપ સૌને જણાવી દઉં કે જ્યારે પણ આવું કંઈ પણ વસ્તુ થાય ત્યારે સજાગ થઈ જવાની જરૂર છે અને જેમ સરે કીધું એમ રિપોર્ટ કરવાનો છે. કેમ કે એના માટે ખાલી તમને કાયદાની પ્રમાણે પ્રોટેક્શન જ નહીં મળે, સામેવાળાને સજા તો મળશે જ, પણ તમારું પ્રોટેક્શન પણ થશે. જ્યારે આવું પણ થાય છે ત્યારે તમને પછી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરનું ઓપિનિયન લેવામાં આવે છે અને ગાયનેકોલોજીસ્ટ તમને પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ એટલે કે આ બધા રોગો તમને ન થાય એના માટેની ખાસ ટ્રીટમેન્ટ ખાલી 15 દિવસની આપે અને આજીવન આરોપ પછી આ સંબંધના હિસાબે ન થાય એની કાળજી તાત્કાલિક લઈ લેવામાં આવે છે. એટલે રિપોર્ટિંગ કરવું ખાસ જરૂરી છે. મેં તમને જણાવી દઉં કે એ બાબતે પણ જાગૃતિ લાવજો કે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ નામનું ટ્રીટમેન્ટ આવે છે. આવું કંઈ થયું હોય તો 15 દિવસ સુધી એક ખાલી સિંગલ ટેબ્લેટ લેવામાં આવે તો પણ એચઆઈવી આ બાબતથી કદાચ, કેમ કે જ્યારે પણ આવું જ્યારે જે રેપિસ્ટ હોય છે એ મોટાભાગે ડ્રગ્સ આલ્કોહોલ લેવાવાળો માણસ હોય અને એમનામાં પણ એચઆઈવી પોઝિટિવ હોવાની શક્યતા હોય છે તો ડાયરેક્ટ ટ્રાન્સમિશન ન થાય તો એના માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ થઈ વર્લ્ડ રેપ ડે ન્યૂઝ. શું કહેવાય કે હવે જે WAR જે અમે જે એક સંસ્થા નિમિત્તે જે પ્રોગ્રામ ચાલુ કર્યું છે એની સજગતાની વાત હવે હું જણાવી દઉં કે એડોલેસન્સ બહેનો કે અત્યારે જે 14 વર્ષથી 17 વર્ષની જે બહેનો છે એમને સજાગતા લાવી બીજી બાબતોની પણ જરૂરી છે કે જ્યારે તમારી 12 વર્ષની ઉંમર થાય પછી મોટાભાગે મેન્સિસ આવવાની શરૂઆત થાય. મેન્સિસ એટલે કે જ્યારે જન્મમાંથી આપણે લોહીનો ડાઘો પડે, આપણા કપડાં ખરાબ થાય, સર્વપ્રથમ વખત જ્યારે માસિક આવે ત્યારે આપણે ગભરાઈ જતા હોઈએ છીએ, પણ આ એક ખૂબ જ કુદરતી પ્રક્રિયાઓ છે જે મહિલાને આ ઉંમરમાં ચાલુ થતી હોય છે. તો એમાં કંઈ ડરવાની જરૂર હોતી નથી. ખાસ પછી હાઇજીન લેવાનું મમ્મી અથવા અહીંયા જે સંચારિકાઓ છે એ તમને સમજાવશે, પણ કઈ એવી વસ્તુ છે કે જ્યારે તમારે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરનું અભિપ્રાય લેવાની જરૂર પડે તો અઠવાડિયાથી વધુ સમય સુધી જો સતત માસિક આવવાનું ચાલુ રહે, 1 દિવસમાં 5 થી 7 વખત પીસ બદલવા પડે, આપણા પેડના ભાગે સોજો આવે, દુખાવો થાય, વધુ પડતો
तो आवा केसों की अंदर गायनेकोलॉजिस्ट पर एक्सपर्ट डॉक्टर नो अभिप्राय लेवा खूब जरूरी होय छे घणी वखत 14 15 वर्ष की उम्र થઈ જાય તેમ છતાં પણ જો માસિક ની શરૂઆત ન થઈ હોય તો આ એક અબનોર્મલ વસ્તુ કહેવાય તો પણ આવા કેસો ની અંદર સ્પેશિયલ રિપોર્ટ કરાવવા જરૂરી હોય છે અને ગાયનેકોલોજિકલ ડોક્ટર નો અભિપ્રાય લેવો જરૂરી હોય છે બીજું કે જ્યારે આપ સૌ જે ડિસેબલ બહેનો અહીંયા હાજર છે ત્યારે મને એમ કહેવાનું મન થાય કે આ એક ભલે ભગવાને તમને થોડું ઘણી નથી આપ્યું પીછા કરતા કે નરેન્દ્ર મોદી સાહેબે સરસ શબ્દ વાપર્યો છે દિવ્યાંગ પણ આને એક તમે ખોટ તરીકે નહીં લેતા પણ તમે એક એને આશીર્વાદ રૂપે લેજો અને આ જે ખોટ છે એને સાઈડમાં મૂકી અને દર્ઢ નિર્ણય અહીંયા છે તમને પ્લેટફોર્મ ખૂબ સરસ પૂરું પાડતો જશે મનુભાઈ ટેલર સાહેબની જે આ સંસ્થા છે તો એને એક ઓપોર્ચ્યુનિટી એટલે કે તક સમજી અને જિંદગીમાં ચોક્કસ ખૂબ વધુ મહેનત કરશો તો તમે પણ જે સાહેબ આવી રીતે પ્રગતિ કરીને એટલું પદ્મશ્રી સુધીનું એવોર્ડ લઈ આવ્યા છે હું એવી એક્સપેક્ટેશન રાખું કે વર્લ્ડ લેવલે પણ સાહેબની નોંધ લેવાય અને આનાથી પણ વધુ મોટો એવોર્ડ મળે એ મારી શુભકામના છે અને તમને બધાના માટે પણ શુભકામના છે કે તમે પણ જિંદગીમાં ખૂબ મહેનત કરજો જે તમને ઓપોર્ચ્યુનિટી મળી છે એનો ફાયદો ઉઠાવજો અને જે તમને કદાચ કંઈ ખોટ આપી છે તેના બાબતે એને સાઈડમાં મૂકી વધુ મહેનત કરીને આગળ વધો અને તમારો પણ ખૂબ ખૂબ વિકાસ થાય એવી શુભકામના સાથે મારું વ્યક્તવ્ય અહીંયા પૂરું કરું છું તેમજ મને અહીંયા નિહાલભાઈ સરસ મજાનું પ્લેટફોર્મ પારું પાડ્યું મારા વિચારો વ્યક્ત કરવાનું એ માટે હું નિહાલભાઈનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ તમારો કિંમતી સમય ફાળવીને અહીં ઉપસ્થિત છો એટલે હું તમારો ખૂબ ખૂબ આભારી છું સંસ્થાનું નામ છે વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશન અને એમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત એ સાથે સંલગ્ન થઈને અમે લોકો એક મોહિમ ચલાવી રહ્યા છે જેનું નામ છે વોર એટલે કે વર્લ્ડ અગેન્સ્ટ રેપ જે નાની બાળકીઓ પર અથવા તો મોટી ઉંમરની સ્ત્રીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે એને અનુલક્ષીને અમે લોકોએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે તમે અહીં બેઠેલી તમામ બહેનો દીકરીઓને એક જ વસ્તુ હું કહીશ કે જ્યારે પણ આવા કોઈ અડપલા કે એ પ્રકારનું તમારી જોડે કોઈ ઘટના બને ત્યારે થોડીક હિંમત દાખવો જો ગભરાઈ નહીં જતા અને બે નંબર હું તમને આજે ચોક્કસ મોડે કરાવીશ મોબાઈલ એ કેટલા પાસે છે અહીંયા કોઈ છે રોજ એની પાસે મોબાઈલ છે અથવા તો ઘરે મોબાઈલનો યુઝ કરો છો કે એવું કંઈ ઘરે કરો છો મોબાઈલનો યુઝ શું યુઝ કરો છો તમે મને કોઈ જણાવો છો એમાં ગેમ રમો તમે શું જુઓ મોટેથી મોટે બોલો બોલો કઈ વાંધો નથી ગભરાવો જરૂર નથી બોલો ગેમ ફેસબુક વોટ્સએપ કેટલા લોકો ગેમ અહીંયા રમે છે મોબાઈલ પર અચ્છા કેટલા લોકો એનો ઉપયોગ વોટ્સએપ માટે કરે છે કોને કરો છો વોટ્સએપ તમે ફ્રેન્ડ્સને કરો છો વેરી ગુડ હવે હું તમને શું એક જ વસ્તુ કહેવા માંગીશ કે મોબાઈલ છે ને એના ઉપયોગ તો ઘણા સરસ છે પણ અનફોર્ચ્યુનેટલી આપણે એનો દુરુપયોગ વધારે કરતા હોઈએ છીએ અને આ જે તમારી ઉંમર છે આજે તમારી સામે સાક્ષાત કનુભાઈ ટેલર જેમને હું પિતા તુલ્ય માનું છું અને અહીંયા ઘણીવાર આવીને બેસું છું એમની જોડે એમની પ્રગતિ જોઈને અમને લોકોને એટલી બધી ખુશી થાય છે અને અમે લોકો એટલી પ્રેરણા લેતા હોઈએ છીએ એમાંથી કે વ્યક્તિ જો એક પ્રબળ એમની એક વિશ્વાસ હોય એમના મનમાં કે હું આગળ વધીશ અને વધીને જ બતાવીશ તો ક્યાં પહોંચી શકે છે એની જીવતી જાગતી મિસાલ કનુભાઈ છે અને માનસો મારી વાત તો હું તમને એક વસ્તુ ચોક્કસ કહીશ કે એ ક્ષમતા તમારા સૌમાં પણ છે ખરેખર તમને કહું છું એ ક્ષમતા તમારા સૌમાં પણ છે પણ તમારે થોડી એ ક્ષમતાને ઓળખવાની જરૂર છે અને આ મોબાઈલમાં જે તમે કહો છો કે વોટ્સએપ છે ફેસબુક છે અથવા તો ગેમ રમું છું એને થોડુંક અત્યારે આ ઉપર ખાસ કરીને
સાઇટ પર તમે હા મોબાઈલ ઉપયોગ ચોક્કસ કરો જ્યાં જરૂર હોય ત્યાં, પણ ગેમ વોટ્સએપ અને ફેસબુકને અત્યારે આ ઉંમરે થોડુંક સાઇટ પર મૂકીને જો તમે એવું વિચારશો કે મારે જીવનમાં ખરેખર કંઈ કરવું છે, કે હું શું કરી શકું છું જેથી કરીને હું જીવનમાં એક નામ પોતાનું બનાવી શકું, અથવા તો હું એક છાપ દુનિયામાં છોડીને જઈ શકું, એવું હું શું કરી શકું છું, આ વસ્તુનું જે દિવસે વિચારતા કરશો ને, અને કનુભાઈ સાહેબના 10% પણ તમે જો બની જશો ને તો તમારું જીવન સાર્થક થઈ જશે. હવે વાત કરીએ આપણે જે આપણે મુહિમ જે ચલાવી રહ્યા છે વર્લ્ડ અગેન્સ્ટ રેપની, તો વર્લ્ડ અગેન્સ્ટ રેપમાં અમે લોકો ઘણી બધી સ્કૂલોમાં જઈ રહ્યા છીએ, ઘણી બધી કોલેજીસમાં આગામી દિવસોમાં જવાના છીએ. આ જે મુહિમ છે આખી 6 મહિના સુધી ચાલવાની છે, અને અમે લોકો જે સ્લમ છે, ઝુંપડપટ્ટી છે એ વિસ્તારોમાં પણ જવાના છે. કારણ કે એમાં થતું શું હોય છે કે મા બાપ જે હોય છે તે કામમાં નીકળી જાય છે, અને નાનું છોકરું જે હોય તે ઝુંપડપટ્ટીની બહાર કદાચ રમતું હોય છે, અને કોઈ પુરુષ આવે છે જેને આવેગ આવી જાય છે અને એ નાના બાળક પર દુષ્કર્મ કરી બેસતું હોય છે. તો ત્યાં કઈ સમસ્યાઓ છે, ત્યાં શા માટે આવા દુષ્કર્મો થઈ રહ્યા છે એ બધું જાણવા માટે અમે લોકો ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પણ સુરતમાં ફરવાના છીએ. એમાં અમારી જોડે રવિન્દ્ર સાહેબ જેવા ગાયનેકોલોજીસ્ટ સ્ત્રીરોગ નિષ્ણાંત પણ છે, સાયકેટ્રિસ્ટ ટીમ પણ છે, અમારી જોડે ડોક્ટર્સ પણ છે, અને બીજા તમામ લોયર એટલે કે એડવોકેટ વ્યક્તિઓ પણ છે જે લોકો અમારી જોડે આવશે, અને એ લોકોને લીગલ સહાય કશે જરૂર હોય. કારણ કે જે સ્ટેટિસ્ટિક્સ જે છે તે એમ કહે છે કે ફક્ત 10% કે 15% કેસીસ આવા રિપોર્ટ થાય છે, બીજા કેસીસ રિપોર્ટ નથી થતા, અથવા તો મા બાપ કહે છે કે ના તારી જોડે આ વસ્તુ થઈ છે તું આ વસ્તુ બહાર નહીં લાવ, નહીં તો સમાજમાં આપણી શું ઇજ્જત રહી જશે. બરાબર છે, એટલા માટે આપણે આ જે વસ્તુ છે તેને તોડવાની જરૂર છે, બોલવાની જરૂર છે. બોલીશું નહીં તો આ કેસીસ વધતા જશે. 2001 થી લઈને 2017 સુધીના ગોવાના આંકડા જે છે ને, ગોવા રાજ્ય છે ખ્યાલ છે ને બધાને, આ તો ગોવા રાજ્યના જે આંકડા છે તે ચોંકાવનારા આંકડાઓ છે. ગોવામાં રેપ કેસીસનો 17 વર્ષમાં છેલ્લા 17 વર્ષમાં બળાત્કારની ઘટનાઓમાં 533% વધારો આવ્યો છે. કેટલો? 533% વધારો આવ્યો છે, જે ધરખમ વધારો છે. અને જે ગતિએ આપણા દેશમાં દુષ્કર્મ વધી રહ્યું છે એને ડામવા માટે બહેનોએ આગળ આવવું જ પડશે. તમે આવશો સૌ? બે નંબર યાદ રાખજો, આજે બે નંબર હું તમને આપીશ. સૌથી પહેલા આવું કંઈ તમારી જોડે થાય છે ત્યારે તમારે, તમે જેને સૌથી પ્રિય ગણતા હો એને નિસંકોચ તમે આ વાત કરજો કે તમારી જોડે આવી કોઈ ઘટના બની છે. બિલકુલ ચૂપ નહીં રહેતા. તમારી જોડે આવું કંઈ બને ત્યારે તમારા માતા હોઈ શકે છે, પિતા હોઈ શકે છે, માસી હોઈ શકે છે, કેરટેકર હોઈ શકે છે, તમારા શિક્ષક મિત્રો હોઈ શકે છે, કોઈ પણ હોય તેને તમે જણાવજો. પોતે દબાવતા નહીં આ વાત, આ વાતને તમે દબાવીને એ કરી દેશો તો જે ગુનેગાર છે એનો જે હિંમત છે એની તે ઘણી વધી જશે. એટલે સૌ પ્રથમ તમારે એમને કહેવાની જરૂર છે, જેને તમે બહુ જ અંગત માનતા હો, જેને તમે બહુ જ પોતાનું માનતા હોય, અને વડીલની સલાહ લેવાની જરૂર છે. વડીલ જો એમ કહે છે કે ના આ બાબતે આપણે કશું કરવું નથી, સમાજ શું કહેશે સમાજ, તો તમે પોલીસની સહાય પણ લઈ શકો છો. પોલીસનો નંબર ખ્યાલ છે બધાને? ખ્યાલ છે શું નંબર છે? 100 નંબર છે. બરાબર છે, એટલે પોલીસની મદદ પણ લઈ શકો છો. આ ખૂબ જ મોટો કાયદાકીય ગુનો છે અને પોલીસ ચોક્કસ તમારી સહાય આ વખતે કરશે. બીજો એક નંબરમાં હું તમને કહીશ જે છે અભયમ. અભયમનો નંબર ખબર છે? નથી ખબર? ખબર છે શું છે બેટા? એક્ઝેક્ટલી 181 નંબર છે અભયમ. આ નંબર પણ એક યાદ રાખજો, 181 અને 100 નંબર. બરાબર છે, આ બે નંબર મહિલા સુરક્ષા માટે છે. આ બે નંબર પર તમે કોઈ કોલ કરશો તરત જ આવી કોઈ ઘટના થાય તો તમે તમને તરત જ કાયદાકીય હેલ્પ પણ મળી જશે અને પોલીસ પણ આવી જશે. હવે જરૂરી નથી કે તમારે હિંમત જે ગુનેગાર હોય એની સામે જ બતાવવાની, કારણ કે એ તમને ડામી શકે છે, તમને એના બળથી એ ડામી શકે છે. એટલે
જે ભી તમને તક મળે તરત જ 100 અથવા 181 નંબર પર ડાયલ કરીને તમે આ બાબતે મદદ માંગી શકો છો. પણ આવી કોઈ ઘટના જ્યારે થાય ત્યારે હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે તમારે બિલકુલ પણ મૂંઝાવાની કે ગભરાઈ જવાની જરૂર નથી. થોડુંક હિંમત રાખીને કામ કરશો તો દરેક વસ્તુમાં આગળ પાર પડશો. અને આજે કનુભાઈ અમને આટલી સરસ તક આપી તમારી જોડે વાત કરવાની, તેમજ રચના મેડમ અહીં બેઠા છે એમનો હું ખૂબ ખૂબ આભારી છું કે આજે આટલી સરસ તક અમને તમારી શાળામાં આપી, એટલે એમનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. થેન્ક યુ સો મચ. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અને વોર અગેન્સ્ટ રેપ ના વિષય પર આજે સુંદર મજાનું વક્તવ્ય ડૉક્ટર મુકુલ ચોક્સી, ડૉક્ટર રવિન્દ્રભાઈ અને નિહાલભાઈએ મારા બાળપણ તમે ખૂબ સુંદર ખૂબ ભર્યા શબ્દો અને એમને કઈ કઈ બાબતમાં તકેદારી લેવાની છે અને બહુ જ સરસ મજાની જાણકારી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ વ્યસ્ત હોવા છતાં આપ સૌ ઉપસ્થિત થઈને સરસ મજાનો કાર્યક્રમ યોજો.